નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી. તો આજે આપણે એક અલગ વિષય, અલગ જાણકારી, ખૂબ રસપ્રદ વિષય વિશે વાત કરવાના છીએ. તો આપણી સાથે જોડાઈ ગયા છે ભરતભાઈ ભટ્ટ, સર આપનું હાર્દિક સ્વાગત છે, અને દિલીપભાઈ ઘાસવાલા, સર આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે ઘણી વખત રોગચાળા વિશે વાત કરતા હોઈએ છીએ. હાલમાં જે પરિસ્થિતિ છે, વરસાદ, તેને લઈને વાતચીત કરતા હોઈએ છીએ, કે વર્લ્ડ પોપ્યુલેશન ડે, એના વિશે આપણે ગઈકાલે વાતચીત કરી હતી. પરંતુ આજે આપણે એક થોડું અલગ અને એક રસપ્રદ વિષય વિશે વાત કરવાના છીએ. તો આજે આપણે નાટક અને ગુજરાતી સાહિત્ય વિશે વાત કરવાના છીએ. જો કે આપણે ગુજરાતી છીએ, તો આપણને નાટક અને ગુજરાતી સાહિત્ય વિશે થોડી ઘણી તો જાણકારી હોય છે, પરંતુ છતાં પણ તેના વિશે ઊંડાણમાં જો કોઈ તજજ્ઞ અને તેના વિશે જાણીતા હોય, તેનામાં ઊંડા ડૂબેલા હોય તેવા જાણીતા કલાકારો સાથે વાત કરવાની ખૂબ મજા આવે છે. તો આપણે નાટક વિશે જાણકારી મેળવશું ભરતભાઈ ભટ્ટ પાસે, અને ગુજરાતી સાહિત્ય વિશે દિલીપભાઈ પાસે આપણે જાણકારી મેળવશું. પરંતુ સર, આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ તે પહેલા ભરતભાઈ, આપ આપના વિશે થોડો આપનો પરિચય આપશો. જી, હું ભરત ભટ્ટ, એમએ બીએડ અને 31 વર્ષ સુધીનો શિક્ષણમાં અનુભવ છે. શ્રી રત્નાસાગરજી જૈન વિદ્યાશાળા, આપણા સુરતની જે 125 વર્ષ જૂની શિક્ષણ સંસ્થા છે, તેમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે રહ્યો અને નિવૃત્ત પામ્યો. તે ઉપરાંત નાટકમાં ખાસ મને રસ છે. નાટક વક્તૃત્વ કળામાં મેં ખૂબ ભાગ લીધો અને ઘણા ઇનામો મળ્યા. ઘણી વખત હાર્યો પણ છું ને ઘણી વખત જીત્યો પણ છું. પણ નાટકથી મને ખૂબ જાણવા મળ્યું. કોલેજથી કે આજ પર્યંત નિવૃત્ત જીવન જીવું છું ત્યાં સુધી મને નાટકમાં કામ કરવાની ખૂબ મજા આવે છે. હવે હું નિર્ણાયક તરીકે પણ જાઉં છું અને રિટાયર્ડ લાઈફ જે જીવવી જોઈએ એમાં એક એક્ટિવ રહેવાય છે. આપણે જે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં કામ કરીએ તો આપણું હેલ્થ પણ સારી રહે, મેન્ટલી પણ આપણે એકદમ સુસજ્જ રહીએ. તો અત્યારના હું નાટકની પ્રવૃત્તિમાં રસ રાખું છું. તદુપરાંત મારા મિત્ર દિલીપભાઈ ઘાસવાળાને મારું સુરતનું એક સરસ નાટકનું ગ્રુપ છે. સુરત એક સરસ નાટ્ય પ્રવૃત્તિ કરે છે, સ્પા નામની એક સંસ્થા છે. અમે સતત 24 કલાક નાટકો કર્યા છે, સતત 48 કલાક નાટકો કર્યા છે, સતત 72 કલાક નાટકો કર્યા છે વિશ્વ રંગભૂમિ નિમિત્તે. તો નાટકનું જીવનમાં કેટલું મહત્ત્વ છે અને નાટકનું સમાજમાં શું મહત્ત્વ છે, નાટક થકી આપણને શું ફાયદા છે, શું ગેરફાયદા છે, તે અંગે આપણે ચર્ચા કરીશું. બરાબર છે? બિલકુલ, ખૂબ સરસ વાત કરી. દિલીપ સર, આપ ગુજરાતી સાહિત્ય વિશે અમને જાણકારી આપવાના છો, તે પહેલા આપના વિશે થોડી જાણકારી આપશો. જી, મારું નામ દિલીપ ઘાસવાળા છે. વર્ષોથી સાહિત્ય સાથે હું સંકળાયેલો છું અને સાહિત્ય અને નાટક એ બે મારે મન મારી બે આંખ છે. એ જેમ સાહિત્યને એક આંખ વડે અને નાટકને એક આંખ વડે જોઈને મારું સાહિત્ય વિશ્વ હું મારું જોઈ શકું છું. અને હું પણ આ પૂર્વે શિક્ષક હતો. સુરત શહેરની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એક્સપેરિમેન્ટલ શાળામાં લગભગ 30 વર્ષ સુધી હું ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કેમેસ્ટ્રીના શિક્ષણ આપતો રહ્યો છું. મને ઘણીવાર લોકો કહે છે કે સાયન્સ અને આર્ટ્સ એ બેનો સમન્વય કેવી રીતે થયો, તો મારા પપ્પા વસંતભાઈ ઘાસવાળા, જેઓ સુરત શહેરના ખૂબ જ દિગ્ગજ નાટ્ય કલાકાર હતા, તો તેમની પાસેથી મને આ સાહિત્યનો વારસો મળ્યો છે. અને એના આધારે હું સાહિત્યમાં પણ ખેડાણ કરું છું, નાટકમાં પણ કરું છું, અને અત્યારે નિવૃત્ત થયા બાદ અભિનયનો એક નવું જ પરિમાણ મેં મારી જિંદગીમાં ઉમેર્યું છે. અને અત્યાર સુધીમાં લગભગ મેં 30 ફૂલ લેન્થ પ્લે કર્યા છે, 15 ગુજરાતી ફિલ્મ કરી છે, 25 શોર્ટ ફિલ્મ કરી છે, 5-6 નેશનલ ટીવી પરની જાહેર ખબરમાં પણ કામ કર્યું છે. અને આ રીતે મારી નિવૃત્તિનો સમય પણ હું આવી પ્રવૃત્તિઓમાં જ ગાળું છું.
બિલકુલ સર, ખૂબ સરસ વાત કરી. કારણ કે ઘણી વખત એવું થઈ જતું હોય છે કે આટલી લાંબી નોકરી કર્યા બાદ, આટલા ઉચ્ચ પદની નોકરી કર્યા બાદ લોકો એવું કહેતા હોય છે કે હવે તો અમે નિવૃત્ત થઈ ગયા છે, શાંતિની જિંદગી જોઈએ છે. પરંતુ આપના અનુભવ અને આપે જે વાત કરી તે પરથી એવું બધા લોકોએ પ્રેરણા મેળવવી જોઈએ કે કોઈ ઉંમર રિટાયર થવા માટે નથી હોતી. શરીર ક્યારે થાકતું નથી, હંમેશા મન આપણે એટલે હંમેશા કાર્યશીલ રહેવું જોઈએ. આપ નિવૃત્તિ બાદ પણ આપે કહ્યું કે 46-72 કલાક સુધી નાટક કર્યા છે, ખૂબ જ સરસ વાત કરી. તો સર આપણે નાટકથી શરૂઆત કરીશું. ભરતભાઈ, તો સૌપ્રથમ સવાલ હું આપને પૂછીશ કે ઘણા બધા નાટકો ભજવાતા હોય છે, કોઈ થિયેટરમાં પ્લે થતા હોય છે, કે હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે તો ટીવી પર બી જોતા હોય છે, તો નાટક છે એ સમાજ જીવનને શું સંદેશો આપે છે? જી, નાટક એ સમાજને ખૂબ જ સરસ સંદેશ આપે છે. જો નાટક આપણે સારું કરીએ તો, ઘણા નાટકો એવા છે જેના થકી સમાજ વિચારતો થઈ જાય. જેમ કે બાણસૈયા નાટક, બરાબર છે, એ નાટક કાંતિ મળિયાએ કરેલું, તો એ નાટક થકી પણ સમાજને એક સરસ સમાજ મળ્યો, સરસ મેસેજ મળ્યો હતો. બીજું હમણાં એક નાટક બહુ સરસ ભજવાઈ ગયું, જે નાટક અમારે કપિલભાઈ શુક્લ આખરની આત્મકથા નાટક. તો રિટાયર્ડ થયેલા માણસો, એ કપલ જે છે તે કેવી રીતના સંયુક્ત કુટુંબમાં રહે છે અને એકબીજાના સહારે જીવે છે, અને એક ભાઈ બીજા ભાઈને કેવી રીતના મદદ કરે છે, અને જીવનસાથીમાંથી એક સાથી છૂટું પડી ગયા બાદ કેવી રીતના જીવન જીવવું, તેની ખૂબ સરસ વાત એ આખરની આત્મકથા નાટકમાં જોવા મળી. ત્યારબાદ પંકજ પાઠકજી દિગ્દર્શિત અમે લોપ અલોપ નાટક કર્યું હતું, જેમાં એક સામાન્ય માણસને મહીન દીકરા ભગવાન મળવા આવે છે. તો ભગવાન કેવા હોવા જોઈએ? તો કે સુદર્શન ચક્ર હોય, પીતાંબર હોય, અને જબરજસ્ત મુકટ પહેરેલો હોય, પણ નથિંગ એલ્સ, જીન્સનું પેન્ટ, શર્ટ, જેકેટ, પુમાના શૂઝ, કેપ. એટલે પેલો કહે છે કે માનતો જ નથી આ ભગવાન. તો કે હું ચમત્કાર કરું એટલે જ ભગવાન, એ સિવાય તમે મને માનો જ નહીં. તો કે ના, તો કે ભગવાન એટલે શું? એ એટલી સરસ હળવી ફૂલ કોમેડી, અને છેલ્લે બહુ સરસ વાત કરી છે કે તો પછી પૃથ્વી માટે શું, અમારા માટે શું સંદેશો છે. તો ભગવાન કહે છે કે કેટલી સરસ ધરતી આપી મેં તમને લોકોને, અને કેવી બનાવી દીધી. તો સર્જનની શ્રેષ્ઠ ક્ષણો સર્જવાને બદલે વિસર્જનના વેધક શસ્ત્રો સુકાવતા સર્જો છો. તો એક મારો મેસેજ છે કે તમે જે પણ કંઈક કરો તે આપણે, આપણેમાં તો કેટલી સરસ વાત કરી છે વસુધૈવ કુટુંબકમ, જ્યાં પ્રત્યેક માણસ કહી શકે છે કે અહમ બ્રહ્માસ્મિ. તો આ વાત ભગવાન થકી એક સરસ મેસેજ બધાને જ આ નાટક ખૂબ ગમ્યું હતું. એટલે સાહિત્યિક મૂલ્યાંકન પણ, અને સાથે સાથ સમાજને નાટક એક સંદેશો આપે છે તે વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ. અને નાટક એવા જોવા જોઈએ જેના થકી સમાજમાં બદલાવ લાવે. હમણાં અમે એક નાટક ભજવેલું વચમાં, થોડા વખત પહેલાં નિર્ભયા કેસ બન્યો. આ એક આપણા માટે બહુ ખરાબ દુર કહેવાય, બનાવ કહેવાય, કે આવું કેમ બને, આપણી વિચાર શક્તિ કેમ આવી છે. તો એને લગતું અમે કોલેજમાં નાટક છોકરીઓ પાસે જ કરાવેલું, છોકરીઓ જ છોકરા બને, રેપ સીન બનાવેલો અમે, નિર્ભયા પર અત્યાચાર થયા છે તે છે. ને પછી નિર્ભયા કહે છે કે 5000 વર્ષ પહેલાં દ્રૌપદી થઈ ગયા, અને અત્યાર નિર્ભયા, તો ત્રેતાયુગથી કળિયુગ લગીનમાં સ્ત્રીઓમાં કોઈ જ ફેરફાર નહીં થયો. એ મેસેજ આ સ્કેટ કોલેજમાં અમે એન્જિનિયરિંગ કોલેજની છોકરી પાસે કરેલો, બહુ સારો મેસેજ મળેલો, અને લોકોએ એપ્રિશિએટ પણ. એટલે નાટક થકી ઘણા સારા મેસેજ મળતા હોય છે સમાજને. બિલકુલ સર, ખૂબ સરસ વાત કરી આપે. કે પણ સર અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો ઘણી વખત એવા અશ્લીલ માનસિકતાવાળા નાટકો પણ જોવા મળતા હોય છે. તો બિલકુલ એ દર્શક મિત્રો પર છે કે આપણે કેવા પ્રકારની વસ્તુ જોવી જોઈએ. સોશિયલ મીડિયામાં દરેક પ્રકારનું જમવાનું પીરસવામાં આવતું હોય છે, સારું નેગેટિવ, પણ આપણા ઉપર છે કે હવે કેવા પ્રકારનું આપણે જોઈ શકીએ કે કેવી વસ્તુને આપણે જીવનમાં ઉતારી શકીએ. સર ખૂબ સરસ વાત કરી. સર આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ, દિલીપભાઈ, તો ગુજરાતી સાહિત્યનો પ્રાણ, કોઈ બી વસ્તુનો પ્રાણ હોય છે, તો ગુજરાતી સાહિત્યનો પ્રાણ એટલે શું? એનો એક જ જવાબ છે,
મનોજ ખંડેરિયાની એક પંક્તિ છે કે અહીંના રિવાજ જુદા, અહીંની રસમ જુદી, અહીંના જાત રિવાજ નોખા, અમારે તો બસ કંકુ શબ્દો જ કંકુ ને ચોખા. તમારા કોઈ પણ સાહિત્યકારનો જો પ્રાણ હોય તે શબ્દ હોય. શબ્દો વગર અમે લોકો ન જીવી શકીએ. પ્રાણવાયુ અમને જો કોઈ પૂરો પાડતો હોય તો શબ્દ જ છે. અને કોઈ પણ સાહિત્ય તમે જોશો તો શબ્દ વિહોણું કોઈ સાહિત્ય તમને જોવા મળશે નહીં. પછી એ લોક સાહિત્ય હોય કે ગુજરાતી સાહિત્ય હોય, અંગ્રેજી સાહિત્ય, કોઈ પણ સાહિત્ય હોય, તેમાં શબ્દો, એ જ શબ્દો અને એ જ શબ્દો જ માણસને જીવાડે છે અને માણસને વિતાડે પણ શબ્દ જ છે. બિલકુલ બિલકુલ સાચી વાત કીધી સર. સર, હવે હું આપને પ્રશ્ન કરીશ કે આ બધા જે નાટક છે ઘણીવાર લગ્ન જીવનને લગતા હોય છે, અલગ અલગ રીતે હોય છે, મોટિવેશનલ, તો શિક્ષણમાં આ નાટક કઈ રીતે ઉપયોગી છે તે વિશે માહિતી આપશો? જો અહીંયા સુરતના એક પ્રોફેસર છે જી, આ ડોક્ટર વિજય સેવક, બીએડ કોલેજમાં, એમણે નવતર એક પ્રયોગ કર્યો કે શિક્ષણમાં પણ નાટકની જરૂર છે જી. હવે અમે છે ને એક અહીંયા લોક ભારતી સ્કૂલ છે, પ્રાથમિક વિભાગમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બાળકોને સમજ જ નહીં પડે કે ચંદ્રગ્રહણમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર, કે સૂર્યગ્રહણમાં ચંદ્ર અને પૃથ્વી, આ બધું. એટલે અમે લોકોએ શું કર્યું કે એ આખો પાઠ પર અમે ત્રણ છોકરાઓને, એકને ધરતી બનાવી, એકને ચંદ્ર બનાવી અને એકને સૂર્ય બનાવ્યો. એનાથી શું થાય છે કે છોકરાઓને જોયેલું તરત યાદ રહી જાય, વાંચેલું યાદ નથી રહેતું. તમે જુઓ કે આ નાટક, હા, એ અશ્લીલ નાટકો આવે છે તે કે ટીવી પર કે ઘણી વખત થિયેટરોમાં પણ ગલગલિયા કરાવે એવા નાટકો, તો પ્રજા એનો ચુકાદો આપતી જોઈ છે. પણ હું એવું માનું છું કે નાટક એક સંસ્કાર છે, અમે એવું માનીએ છીએ. કેવી રીતના બેસવું, કેવી રીતના બોલવું, કેવી રીતના ચાલવું, ફૂટવર્ક તમારું કેવું હોવું જોઈએ. તમારે, તમે જ્યારે કશે પણ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે તારે ઇન્ટરવ્યૂ લેનાર તમારે એન્ટર થતાં જ તમને પારખી જતા હોય છે. નાટકમાં અમે આ શીખવીએ છીએ કે ભાઈ તમારે કેવી રીતના બેસવું, તમારે કેવી રીતના બોલવું, કેવી રીતના ચાલવું, તમારો ટોન કેવો હોવો જોઈએ. અત્યારના સમયમાં બેન છે ને, આ પાંચ ઇંચનું રમકડું છે ને, એ લોકોને જગાડે પણ છે અને બગાડે પણ. આ પાંચ ઇંચનું રમકડું છે ને, પેલું 500 મીટરના મેદાન કરતાં બહુ ખતરનાક છે. એટલે એક તરફ આપણે જો બધી રમતો ભૂલતા ગયા છીએ, લંગડી, કબડ્ડી, ખોખો, આ છે, એ દરેક રમતનું એક મહત્વ હતું. ખોખો તો કંઈક ચાલાકી, ક્યારે તરત ઊભા થઈને ખપ્પો. કબડ્ડીમાં કેવી રીતના કવર્ક, ટીમ વર્ક છે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, બરાબર છે. લંગડીની અંદર એક પગે તમારે કેવી રીતના બેલેન્સ રાખવાનું છે. એટલે દરેક રમતનું મહત્વ. હવે મેદાનો આપણી પાસે રહ્યા નથી, આપણી પાસે 5 ઇંચનું મેદાન આવી ગયું અને એની અંદર એટલું બધું પીરસવામાં આવે છે. ક્યારેક નાટકો પણ એવા આવી જાય છે કે અમે તો પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા બાળકને મોબાઈલમાં તમારો બાળક શું જુએ છે તે તમે જુઓ. આજે એક પ્રાઇવસીના નામ પર જો તમે એમ કહેતા હોય કે એ જે કરે તે બરાબર છે, એનો અધિકાર છે, ના, પણ સંસ્કારની વાત આવતી હોય અને સમાજ, તમે જુઓ કે આત્મહત્યાના કેસ વધતા જાય. મેં હમણાં પેપરમાં જ વાંચેલું, તમારી ચેનલ થ્રુ પણ જોયું, બાળકને મોબાઈલ આપવાની ના પાડીને બાળકે સુસાઇડ, બનાવ બને છે. અને પેરેન્ટ્સને નિવૃત્ત શિક્ષક તરીકે અમે બંને એવું કહીએ છીએ કે તમે સારા નાટક બતાવો ને. જો આપણા સુરતના, તમે સુરતના કેટલા કલાકારોને ઓળખો છો? સુરતના સાહિત્યકાર થઈ ગયા ભગત કુમાર શર્મા, ગનીભાઈ દહીવાળા થઈ ગયા, હા, એટલા સારા, વિષ્ણુભાઈ ત્રિવેદી, નયનભાઈ દેસાઈ છે, અત્યારે રવિન્દ્ર પારેખ છે, આ દિલીપભાઈ દેસાઈ છે, યામિનીબેન વ્યાસ, એટલા કલાકારો સાહિત્યકારો છે, એ લોકોને આપણે ઓળખતા નથી. આપણે શું કહેવાય કે બધા ફિલ્મી હીરોને ઓળખીએ છીએ, હિરોઈનને ઓળખીએ છીએ, આપણને દીપિકા પદુકોણ કે આલિયા ભટ્ટ કે બધાને આપણે ઓળખીએ છીએ, પણ આપણે સુરતના કોઈ સારો અભિનેતા, ભૈરવીબેન આઠવલે છે, જોવાન બેલી શિક્ષિકા,
સારા કથક માં નૃત્યકાર નાટક પણ કરા છે ને બીએસસી બીએડ ને સ્ટ્રિક્ટ એકદમ શિક્ષક તરીકે નાટકમાં પણ સારા કલાકારો સારા માણસો આવે છે. અમે તો વિદ્યાર્થીઓને કહીએ છીએ કે ભાગ લો નાટકમાં જેથી તમે શીખી શકશો કે કેવી રીતના બોલવું ચાલવું હરવું ફરવું. એટલે તમે સબ બિહેવિયરમાંથી હવે અત્યારના જમાનામાં છે ને બેન બિહેવિયરિસ્ટનો એક એ શરૂ થશે, ક્લિનિક શરૂ થશે કે ભાઈ અમારા છોકરાનું બિહેવિયર બરાબર બિલકુલ. ત્યારે ત્યારે આપણને આ બધી એક્સ્ટ્રા એક્ટિવિટી છે એમાં તમે ભાગ લેશો તો તમને ખબર પડશે. ને 500,000 માણસોની સામે જ્યારે તમે અભિનય કરતા હો કે તમે કંઈ વક્તવ્ય આપતા હો ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ મારે કેવું વર્તન કરવું જોઈએ. બરાબર છે. નાટક એ બહુ જ જરૂરી છે. અને શિક્ષણમાં પણ અમે ઘણા પાઠ તમે માનશો કે લોહીની સગાઈ અમૃત કાકી એમને બે છોકરી ટૂંકાણમાં જ કહું છું, એક છોકરી ડાઈ છે એક ગાડી છે મેન્ટલી રિટાયર્ડ છે. અને અમૃત કાકીને એનો છોકરો કહે છે છોકરાની બહુને કહેવાથી કે આને ગાણાની હોસ્પિટલમાં મૂકી દો. અને અમૃત કાકી કે આ કેવો જમાડો કેવી રીતના મૂકવું એમ કે આમ મંગુને તો કે બધા સમજાવે છે અને મૂકી દે છે. અને ત્યારે અમૃત કાકી ગાણાની હોસ્પિટલમાં ડૉક્ટરને કહે છે કે એને દહીં બહુ ભાવે છે આપજો હં, એને એને એ પેશાબ કરે તો ધ્યાન રાખજો. ડૉક્ટર જાણતા હતા કે આ શક્ય નથી, પણ ડોક્ટરે કહ્યું કે બા બાજુમાં ઉભેલો તમારો છોકરો છે એવું જ મને ગણજો, હું મંગુનું ધ્યાન રાખીશ. પણ પછી અમૃત કાકી બસમાં બેસે છે ને મંગુને ગાંડાની હોસ્પિટલમાં મૂકીને આવતા રડે છે ત્યારે બાજુમાં એક બેને પૂછ્યું કે બા કેમ રડો છો, કોઈનું મેણું થયું છે? આ સાહિત્યનો આ શબ્દ જુઓ, કોઈનું મેણું થયું છે એટલે કોઈ મૃત્યુ પામ્યું છે, માનવતા મૃત્યુ પામી માહી દીકરા માનવતા. આ ઈશ્વર પેટલી કદાચ આ આપણું સાહિત્ય છે. તમે હું બાળકોને કહું છું કે તમે નહીં વાંચો તો કોણ વાંચશે? ગુજરાતી આપણાની સમજો એની. અને પછી ઘરે આવે છે ને દીકરો નક્કી કરે છે કે હું મંગુને સવારે લઈ આવીશ દિલીપભાઈ. અને પછી દીકરાની આંખ મળી જાય છે ને 4 વાગે તો અમૃત કાકીના મગજ પર એટલું અસર કેટલું વીતે ત્યારે એક માણસ ગાંડો અમૃત કાકી ગાંડા જોરથી બૂમ પાડી છે ધાજો રે ધાજો મારું મંગુને મારી નાખી રે. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા આવો અંત હતો. એટલે હું કહું છું કે આનું અમે નાટક ભજવેલું એટલે નાટક અને સાહિત્ય આ રીતે સરસ. અમે તો એક 4 પંક્તિનું મુક્તક મેં અમે અભિનય કરીને બતાવેલ. આ વંશ કુળ ગોત્ર અને જ્ઞાત જાત એમાં શોધવાની મારે માનવ જાત ભગવત મુક્ત કરી. મેં 4 વિવિધ ધર્મના છોકરાઓને ભેગા કરીને કે છોકરાઓ કે સાહેબ આ મજા આવી ગઈ. એ છોકરાઓને એ શેર યાદ રહી ગયો. એટલે હું માનું છું કે શિક્ષણમાં તમને ખ્યાલ આવે છે કે મારું વર્તન કેટલું યોગ્ય છે અયોગ્ય છે. સર હું આપને એક વાત કહીશ કે અમે પણ નાના હતા ત્યારે એક પાઠ ભણવામાં આવતો કે બાળક પપ્પાને 100 વાર પૂછે છે કે આ શું છે આ શું છે અને પપ્પા કહે છે કે કાગડો છે કાગડો છે. જ્યારે એ જ બાળક મોટું થાય છે અને પપ્પા જ્યારે 2 કે 3 વાર પૂછે છે ત્યારે બાળક ગુસ્સે થઈ જાય છે કે તમને ખબર નથી પડતી મેં 1 વાર કીધું 2 વાર કીધું વારંવાર પૂછો છો. એટલે આવા નાટકમાંથી ઘણું શીખવા મળતું હોય છે કે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે કેટલો કપડાટ કજિયા કરે છે લાડ કરે છે તો મા બાપ બધું હસતા મોઢે અને પ્રેમથી વાલથી સહન કરે છે. અને જ્યારે બાળક મોટું થાય છે ત્યારે એ જ માતા પિતા તેને ભાર લાગવા માંડે છે તેને અભણ લાગવા માંડે છે. એટલે ખૂબ સરસ વાત કરી. અને સર મારો પોતાની વાત કરું તો મને ખુદને એવું લાગે છે કે બધી ભાષા કરતા સંસ્કૃત અને ત્યારબાદ ગુજરાતી સૌથી અગ્રામાં અઘરી ભાષા છે. કારણ કે અંગ્રેજીમાં તો આપણે હેવ નું હેઝ કરીએ તો વધારે ફરક નથી પડતો પણ જો ગુજરાતીમાં છું નું છે થાય તો કે વાક્ય રચના બદલાઈ જતી હોય છે. જે બિલકુલ સર આપણે હવે આગળ સાહિત્યની વાત કરીએ તો સાહિત્યના પ્રકાર વિશે આપ જણાવશો અને આપનો જે પ્રિય પ્રકાર હોય કે સાહિત્ય હોય તે વિશે માહિતી આપશો. આમ તો સાહિત્યના ઘણા બધા પ્રકાર છે.
કવિતામાં જોઉં તો ગઝલ આવશે, મુક્તક આવશે, પછી અછંદસ આવશે, વાર્તામાં જોઈએ તો નવલિકા આવે, નવલકથા આવે, લઘુ નવલ આવે, અને હમણાં જે એક પ્રકાર બહુ જ ચાલુ છે તે માઇક્રો ફિક્સન, જે મારા મિત્ર ભરત ભટ્ટ બહુ જ સરસ એમની નાની નાની વાર્તાઓ જે 75 કે 100 શબ્દમાં આખી વાત સરસ રીતે મૂકે છે, અને અત્યારનો ખૂબ જ પ્રચલિત જો પ્રકાર કોઈ હોય સાહિત્યનો તો એ આ માઇક્રો ફિક્સનનો જમાનો છે, કારણ કે લોકોની પાસે વાંચવાનો ટાઈમ છે જ નહીં, પણ તમે જેટલું ટૂંકાણમાં આપશો, જેટલું સચોટ આપશો, એટલું જ લોકોને એ ટચ કરશે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર. આપણે હવે યુવા પેઢીની વાત કરીએ તો આપણે જેમ વાત કરી કે એક્ટ્રેસ હોય છે તેની ખબર હોય છે કે એકદમ નાની સિરિયલ આવતી હોય તો એનું પાત્ર કોણ ભજવે છે ખબર હોય છે, પરંતુ આપણા ઘરના પડોશમાં કોઈ સાહિત્યકાર રહેતા હોય કે કોઈ બહુ મોટા કલાકાર રહેતા હોય ગુજરાતી આપણા સાહિત્યના તો આપણને ખબર નથી હોતી. તો સર તે વિશે વાત કરી કે નાટક થકી આપણે યુવા પેઢીને શું સંદેશ મળે છે, કે નાટક એ મોજ શોખનું સાધન છે કે પછી ફિલ્મ ટીવીમાં પ્રવેશવાનું? કારણ કે સર ઘણી વાર મેં ખુદને મારી જીવનમાં એવા મિત્રો મળ્યા છે કે જે લોકો ગુજરાતી નાટક કરતા હોય છે, પરંતુ એટલા માટે નહીં કે તેમને ગુજરાતીમાં શોખ છે કે રસ છે, એટલા માટે કે તેમને નાના પડદેથી મોટા પડદે જવું હોય છે. તો આ વિશે થોડી આપ માહિતી આપશો? જો નાટકમાં માત્ર મોટ શોખનો આ વિષય નથી, આ એક સાધનાનો વિષય છે. નાટક એ અમારા મન સાધના છે, રંગદેવતાની પૂજા છે. સૌથી પહેલું પરફોર્મન્સ શિવજીનો, જેમણે સૌથી પહેલો નાદ, દિલીપભાઈ કહ્યું કે અવાજ, સૌથી પહેલો નાદ ડમરૂમાંથી એ થયો અને પછી સ્વર અને વ્યંજન થયા, તો સૌથી પહેલો પરફોર્મન્સ શિવજીનો જેમણે તાંડવ નૃત્ય કર્યું. યુવાનોને મોજશોખનું મોજશોખ માટે નાટક નથી. તમે હીરોગીરી કરવા આવો કે તમે, ઘણી વાર જોઉં છું કે હાથમાં મોબાઈલ, બીજા હાથમાં સિગરેટ, સરસ કપડાને થોડી વાર રિહર્સલ કરીને પછી અમે તો આ નાટક કરીશ, ના, નોટ ધેટ. સુરતના કલાકારોના તમને 3 કલાકારોના હું નામ આપું છું. એક ધર્મેશ વ્યાસ, ધર્મેશ વ્યાસ MTB આર્ટ્સ કોલેજમાં ભણતો હતો ત્યારે અમે નાટક કરાવેલું જ્યાં પોલ સાત્રેનું જીવતા ખુલ્યા, અને એમાં એને ગોલ્ડ મેડલ મળેલો, સીસી મહેતા ગોલ્ડ મેડલ. ત્યારબાદ ધર્મેશે ખૂબ સંઘર્ષ કર્યો, નાટકમાં બરોડા ગયા, પરફોર્મિંગ કોલેજમાં એડમિશન લીધું, ને પછી મુંબઈ જઈને સરસ સિરિયલમાં કામ કર્યું, ગુજરાતી ફિલ્મોમાં પણ આવે છે. એમની એક હિન્દી સિરિયલ બહુ ક્લિક થયેલી. તો એ ધર્મેશ વ્યાસ એ સુરતના કલાકાર, ગોપીપુરમાં જ રહેતા, એમના મધર શિક્ષિકા, ફાધર એન્જિનિયર. ત્યારબાદ પ્રતિક ગાંધી, આપણે જીવન ભારતી સ્કૂલના વિદ્યાર્થી, પછી જયેશ મોરે કર્યું, પછી પ્રાચી દેસાઈ એક્સપેરિમેન્ટલ સ્કૂલની છોકરી, તે પણ હિન્દી ફિલ્મોમાં આવે છે. હવે આ બધા ગુજરાતી હોવા છતાં પણ, ગુજરાતી હોવા છતાં હિન્દી ફિલ્મોમાં સક્સેસ ગયા છે, ગુજરાતી નાટકો સરસ કર્યા છે. પરેશ રાવલ, જેમ 1980માં પરેશ રાવલ જ્યારે સુરત આવતા અને ટેક્સટાઇલ ઓડિટોરિયમમાં નાટક પરેશ રાવલ શફીની અંદર, આ લોકો શફીની અંદર ગુજરાતી બોલે, અમને એમ થાય કે આટલું સરસ ગુજરાતી તો અમે પણ નથી બોલતા. એ લોકોનો સંઘર્ષ છે, એ લોકોએ સખત મહેનત કરી છે. આજે પરેશ રાવલનું નામ બોલાય છે હિન્દી ફિલ્મોમાં, કોમેડિયન તરીકે, વિલન તરીકે, કેરેક્ટર રોલમાં પણ ખૂબ સરસ અભિનય કરે છે, ગજાનો અભિનય કરે છે. તો કહેવાનો મતલબ એ કે આ એક સાધના કરવા માટેનું ફિલ્ડ છે, ખૂબ તમારે મહેનત કરવી પડે. જેમ લખતા તમે સાહિત્યમાં કંઈ કાવ્ય કે ગઝલ લખો ને, ત્યારે આંગળીના ટેરવા વળી જાય અને કલમ માંથી આગ વર્ષે ચંદ્રકાંત બક્ષી કહે, તેમ નાટક કરતી વખતે પણ તમારું એટલા ફેનેટિક થઈને નાટક કરવું જોઈએ કે એમની મારે સમાજને કંઈક આપવું છે, અને સમાજમાં મારે આગળ. આજે આપણે સંજીવ કુમાર, આપણે સુરત MTB આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી, આટલા મોટા ગજાના કલાકારો થઈ MTB આર્ટ્સ કોલેજે જનરલ વેઇટ પણ આપેલા છે. એટલે કહેવાનું મતલબ છે કે સમાજમાં જો કંઈક પ્રગતિ કરવી હોય અને તમારે કંઈક આર્ટ ફિલ્ડમાં આવવું હોય,
સખત મહેનત કરવી પડશે. ત્યારબાદ તમારે, હા, બીજું બધું એમાં નથી આવતું કે નાટકમાં કામ કરે એટલે રવાડે ચડી જાય, નહીં એવું નથી. અમે તત્તન 4-4 કલાક રિહર્સલ કરીએ છીએ ને, અમારા બોલવાના હોશ નથી રહેતા. અમે ઘરે આવીને થોડું ઘણું જમીને સુઈ જઈએ છીએ, એટલે ખૂબ મહેનત કરવી પડે. ઉચ્ચાર તદુપરાંત તમારી બોલવાની ઢબ, આ બધું જ બહુ જરૂરી છે. એટલે નાટક સમાજ માટે ઉપયોગી છે. યુવાનોને હું તો ખાસ કહું છું કે જો તમે સખત મહેનત નાટકમાં કામ કરો, પછી જો તમારું લક હોય ને તમે બોલીવુડ તરફ જાઓ કે ટેલિવુડ તરફ જાઓ, એ તમારી મહેનત પર આધાર, બાકી એટલો પ્રારબ્ધ પર આધાર રાખશો નહીં. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર. આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ ને, આપ તો એક કવિ છો, સાહિત્યકાર છો, તો હું થોડું આપનું પર્સનલ વાત કહું કે આપ આપનો પરિચય આપવો હોય સાહિત્યમાં તો કેવી રીતે આપો? અને આપે સ્ટાર્ટિંગમાં જે ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે સાયન્સ ફેકલ્ટીમાંથી આર્ટ્સમાં કેવી રીતે, તો આપ આ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા એ વિશે થોડું જણાવશો. મારો પરિચય હું આપું, એના કરતા મારા ખાસ મિત્ર ડૉક્ટર મુકુલ ચોકસી જી, અમે લોકો કોલેજથી સાથે હતા, અત્યારે પણ ઘણા ગાઢ મિત્રો છીએ અને સુરત શહેરનું બહુ મોટું નામ છે. એ મુકુલ ચોકસીએ મારા માટે જે પરિચય આપતો એક શેર છે તે મને કાયમ હું કહું છું કે મુકુલ ચોકસીને મોટામાં મોટી ગિફ્ટ મારા માટે હતી, તે હું બધા જણું શેર કરું છું કે જો હોય આપની મહેફિલ તો મને બોલાવવાની ક્યાં જરૂર છે, કે જો હોય આપની મહેફિલ તો મને બોલાવવાની ક્યાં જરૂર છે, ઉગે છે આ ઘાસ એની મેળે એને વાવવાની ક્યાં જરૂર છે. મારી અટક ઘાસવાળાનો એણે એટલો સરસ ઉપયોગ કર્યો હતો. તો મુકુલ ચોકસી પાસેથી હું ગઝલના છંદની સફાઈ કેવી રીતે કરવી તે શીખ્યો હતો. મૂળ હું નાટકનો કલાકાર, ભરતભાઈ સાથે ઘણા બધા નાટકો કર્યા, પણ નાટક કરતા કરતા મારો એક ખાસ મિત્ર મેહુલ શર્મા, આ બંને સાથે કોલેજમાં હતા, અને મેહુલના પપ્પા એટલે સુરત શહેરનો મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતી કુમાર શર્મા. તો ભગવતી કુમાર શર્મા એટલે હું મેહુલને ત્યાં રોજ જાઉં અને ભગવતી કાકા સાથે મારે અંગત પરિચય થતો ગયો. અને એક દિવસ કોલેજમાં હું બેઠેલો અને એમણે મને કહ્યું કે તું, તારા પપ્પા સાહિત્યના આટલા બધા છે તો તું લખતો કેમ નથી? મેહુલ કાકા હું પ્રયત્ન કરું. તેમણે મને સવારનો કોલેજ જાઉં ત્યારે કહ્યું અને પછી સાંજે આવતી વખતે એક પંક્તિ મારા મગજમાં સ્ફૂરી કે આંગણું કોરું રહ્યું વરસાદમાં. આ એક શેર પહેલાં મગજનો એક પંક્તિ આવી. સૌપ્રથમ જિંદગીનો પહેલો શેર મેં લખેલો કે આંગણું કોરું રહ્યું વરસાદમાં, અને પછી એની નીચેની પંક્તિ સાની મિશ્રા મને આવ્યો કે આંગણું કોરું રહ્યું વરસાદમાં જાણે હો આડે દિવાલ આભમાં, જાણે હો આડે દિવાલ આભમાં. એક શેર લખ્યો, કોલેજ મારી 5 વાગે પતે એટલે હું ભગવતી કાકાને બતાવવા ગયો કે તમે મને સવારે કહ્યું ને કે હવે એક શેર મને સૂજ્યો છે, હવે તમે મને કહો. તેમણે વાંચીને તરત જ મને કહ્યું કે દિલીપ, આ કુદરતી એમ કે ભેટ છે, આ તારો જે પણ આ શેર આવ્યો છે તે છંદમાં સાંગો પાંગ ઉતરો છે, એટલે રમલ જે છંદ હતો તેમાં આવ્યો. અને પછી એને કહું કે હવે આ જે છંદ છે તેને તું આગળ વધાર, હું બેઠો છું. અને એના પછી બીજા મેં 4 શેર અંદર ઉમેર્યા અને આખી મારી ગઝલ પૂર્ણ ભગવતી કાકાના માર્ગદર્શન કરું. ને જેવું એ મારી ગઝલ પૂરી થઈ કે તરત જ દર સોમવારે ગુજરાત મિત્રમાં એક કાવ્યનો વિભાગ આવે. એમણે મને કહ્યું નહોતું, એમણે મને સરપ્રાઈઝ આપી દીધી. શુક્રવારે ઘટ ના બની, સોમવારે સવારે જયારે ગુજરાત મિત્ર વાંચ્યું મારી ગઝલ હતી. એ મારી પહેલી આમ થયું કે હું
એક કવિતા લખી શકું છું. સર, એ તો આપનું બાય બ્લડ હતું, કોકે એમાં આપને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધાર્યો અને આપનું બહાર આવ્યું. બાકી બ્લડ માં તો હતું જ. એ વાત તમારી બિલકુલ સાચી, પણ ભગવતી કાકા ને મારા પર આશીર્વાદ એટલા માટે મને ફળ્યા કે જો એ નહીં હોત તો હું કદાચ આ સાહિત્યનું કશું જ નહીં કરું. ત્યાર પછી એમણે મને એ કહ્યું કે આટલાથી ન ચાલે, એટલે એકવાર ગુજરાત મિત્ર પ્રેસમાં મને બોલાવ્યું ને સામે મને બેસાડ્યો કે હું હવે તને એક પંક્તિ આપું છું અને હવે ગઝલ તારી કલાકમાં પૂરી કરી આપવાની છે. આ જો પહેલાંના જમાનાના સાહિત્યકારો એક નવોદિત સાહિત્યકારને આગળ લાવવા માટે કેવા પ્રયત્ન કરે છે, જે આજના જમાનામાં તમને ક્યારેય જોવા નહીં મળે. એટલે પાછું એમણે એક આપ્યું કે મૂળ સો તો ઉખડેલો છોડ છું એમ કરીને આપ્યું અને કલાકમાં આખી ગઝલ મેં પૂરી કરીને આપ્યું. પછી એમને કોન્ફિડન્સ આવ્યો કે નહીં આવ્યો તું ચાલશે. અને મારા નાટ્યગુરુ યસદીભાઈ કરંજીએ મને કાયમ કહેતા, હું જરા કવિતાના રવાડે બધા મિત્રો હશો કે તમે કવિતાના રવાડે ચડી ગયો, ત્યારે એને કહ્યું કે દીકરા મારે એક દિવસ એવો જોવો છે કે જ્યારે સુરતના બધા સાહિત્યકારોની વચ્ચે તું બેઠેલો હોય ને તારી ગઝલ તું સંભળાવતો હોય. અને એ સ્વપ્ન જ્યારે પૂરું થયું ત્યારે યસદીભાઈએ પણ મને આશીર્વાદ આપ્યા કે ના દીકરા, તું માત્ર નાટક નથી કરતો પણ સાહિત્યમાં પણ કંઈક કામ કરે છે. ત્યાર પછી જનક નાયક મારા ખાસ મિત્ર, અત્યારે તો એ ગુજરી ગયા છે, તો એણે મને આ કવિતા ગઝલ તો લખતો હતો પણ એમણે નાટક, આ સૌ પ્રથમ એમ કહું કે તું વાર્તા પણ લખી શકે એમ છે. તો એણે મને કે તું વાર્તા પર હતા જ મેમ, તો સ્વાભાવિક છે એણે પ્લોટ આપ્યો મને કે આ આ પ્લોટ પર તારે વાર્તા લખવાની. એમાં સૌથી પ્રથમ મેં પહેલી વાર વાર્તા લખી અને ત્યારે એનું સંવેદન નામનું ભરતભાઈ મેગેઝિન ચાલતું સંવેદન, પહેલી વાર મારી વાર્તા એ મેગેઝિનમાં પ્રકાશિત થઈ. અને પછી તો અત્યારે તો મારો એક ગઝલ સંગ્રહ પણ બહાર પડી ગયો છે, એક વાર્તા સંગ્રહ પણ બહાર પડી ગયો છે, આ બધા વડીલોના આશીર્વાદને સાથે. ખૂબ સરસ વાત કરી સર. એ પરથી એવું પણ આના પરથી જાણી શકાય કે જો આપણામાં કોઈ વિશ્વાસ મૂકે અને સામે આપણે એનામાં વિશ્વાસ રાખીને જો આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળતી છે. 100% સફળ થવાય જ થવાય છે. તો સર, આપણે આજે આગળ નાટકની વાત કરીએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે વાત કરી કે આપણે કોલેજમાં ગર્લ્સ પાસે બોયઝ પાસે નાટક કરાવતા હોય છે, એ તો સારી વાત છે કે વાલીઓ ઘણા જાગૃત હોય છે, પરંતુ ઘણી વાર એવા સંજોગો બનતા હોય છે કે પેરેન્ટ્સ હોય માતા પિતા ના પાડે છે કે આમાં બધું જવાનું રહેવા દે, કરિયર પર અસર પડે છે, તું ભણવામાં ધ્યાન આપ. તો આ વિશે આપ શું કહેશો કે તેના લીધે કરિયર પર અસર પડે છે તો કેવી પડે છે? જો અભ્યાસ અને આ એક્સ્ટ્રા એક્ટિવિટી, હું કાયમ એક શિક્ષક તરીકે પણ વિદ્યાર્થીઓને કહેતો હતો કે કેરિયર બનાવ્યો અભ્યાસમાં તમારે જો ગોલ પ્રાપ્ત કરવો હોય તો એક્સ્ટ્રા એક્ટિવિટી પર તમારે કંટ્રોલ રાખવો જ પડશે. અને જો તમારી સ્થિતિ સારી હોય, તમને જોબની કંઈ બિઝનેસ હોય અને સમય મળતો હોય તો તમે નાટકમાં કામ કરો. અને ખાસ તો જે ઘણા એવા મિડલ ક્લાસ ફેમિલીના છોકરાઓ છોકરીઓ હોય કે નાટકમાં કામ કરે, ટકા પણ લાવવા છે, સારી લાઇનમાં પણ જવું છે, ત્યાં હું કહેતો કે જો ભાઈ એક્ઝામથી પહેલાં કંઈ કોમ્પિટિશન હોય એમાં આપણે ભાગ લેવાનો, વધારે કોમ્પિટિશનમાં ભાગ લે. કારણ કે બહુ વધારે કોમ્પિટિશનમાં શું થાય છે કે હવે હમણાં બહુ નાની ઉંમરે છોકરાઓને બહુ ટીવીના પડદે લાવીને કે એમાંથી છોકરું છે ને સ્ટ્રેસ અનુભવે છે. અમે કાયમ કહીએ કે છોકરાને ખૂબ પ્રયોગ કરવા પડે, બાળકને શેમાં ઇન્ટરેસ્ટ છે તે જાણવા માટે એને તમે નાટકમાં મૂકો, મ્યુઝિકમાં મૂકો, રમત ગમતમાં મૂકો અને પછી એમાંથી એમ લાગે કે નહીં આમાં કંઈક સારું એ કંઈક આઉટપુટ આપી શકે તો એમાં એક જ હું ઘણી વાર છોકરાઓને કહું છું કે બે ઘોડા પર સવારી નહીં કરો. મલ્ટી ટાસ્કનો જમાનો આ બેન છો, મલ્ટી ટાસ્કમાં સન્નારીઓ આગળ છે. તમે રસોડું પણ સંભાળો છો, બાળકોનું શું કહે કે લેસન પણ કમ્પ્લીટ કરી આપો છો, પતિને માટે કપડાં પણ તૈયાર કરો છો, ઓફિસની બેગ પણ તૈયાર કરો છો, કેટલું બધું કામ એક પુરુષોમાં નથી હોતું. આ એક સાયકોલોજી મારું માનવું છે. હવે પેરેન્ટ્સ, ઘણા પેરેન્ટ્સ ના પાડે છે, એવું બને છે,
આ ફિલ્ડ એવું છે ને બેન, આ નાટક કે ફિલ્મ કે આ ફિલ્ડમાં એવી એક માન્યતા છે કે બધા અહીંયા બધું ઘણું બધું ચાલતું હોય છે, ફ્રોડ ચાલતું હોય છે, લોટ ચાલતું હોય છે, છોકરી બદનામ થઈ જાય. હવે એવું નથી, એ માન્યતામાંથી ઘણા પેરેન્ટ્સ બહાર આવ્યા છે. અને અમે એવું માનીએ છીએ આમાં જનરેશન ગેપનો મહીમ સવાલ નથી. સવાલ શેનો છે કે અમે પેરેન્ટ્સને ખાતરી આપીએ કે તમારી ડોટર વિશે તમે ચિંતા નહીં કરતા, અમે મૂકવા આવીશું. અત્યાર લગીન સુરતમાં જેટલા પણ અમે નાટકો કર્યા, બહુ સારા, સારી રાત બાદલ સરકારનું નાટક કરેલું, પગલા ઘોડા નાટક કર્યું, રાજભોગ મનુ ભંડારીનું નાટક કર્યું. હિરોઈનની જરૂર પડે એટલે અમારા ડિરેક્ટર મને કે ભરત જરા સારી કોઈ છોકરી, એટલે એક્ટિંગમાં એમાં અમે કોલેજમાં પૂછીએ છોકરીને, ઘણી છોકરીઓ કોઈ ના પણ કહે, નહીં ભરત ને ઇન્ટરેસ્ટ નથી, જે હા કહેતે કે મારા પપ્પાને મળવા, એના પપ્પાને મળવા જઈએ ત્યારે કોલેજમાં તો, અને જે એક છોકરી સરસ છે અને અભિનયમાં ખૂબ શોખને મળવા ગયો એટલે મને કહે, મારી સામે એમણે જોયા કર્યું ત્યાં હું ખુદ ગભરાઈ ગયેલો. મેં કહેલા મારી નહીં પાડે તો સારું, પણ પછી મેં તો અંકલ જરાય ચિંતા નહીં કરતા, હું લઈ જઈશ, મૂકી જઈશ, બીજી કંઈ મગજમારી નહીં થઈ જોયે, તને કહી દઉં છું. આટલું કહ્યું ત્યારથી એક બાપની મને વેદના, એ ધમકી નહોતી, વેદના વેદના બિલકુલ સાચી. દેન એક વસ્તુ છે કે કોઈ છોકરી, અમારા રસ્તામાં પણ વાત થઈ, કોઈ છોકરી નાટકમાં કે શોર્ટ ફિલ્મમાં કે ફિલ્મમાં આવે તો આપણે ત્યાં જે શું કહે કે હેરેસમેન્ટ જે છે, ગુડ ટચ બેડ ટચ છે, આ બધાના અમે સખત ખિલાફ છે. અમે કહીએ, હું ઘણી વાર છોકરાઓને પણ કે બેન એવી નજર હોય છે જેવીઓ પ્રભુ, બેટાને દૂળો જોતી માની નજર, આ મરી સાહેબનો શેર છે. એક તમારે કોઈ અજા મારી છોકરી છે અથવા દિલીપભાઈની છોકરી છે, નાટકમાં કામ કરવા જાય ને એ અનનેસેસરી હેરેસ્ટ થાય તે ગમે નહીં, એને દરેકને સ્વતંત્રતા, એટલે એટલે આવું આવા બનાવો બનવા માંડ્યા છે. આ ન્યૂઝ ચેનલમાં કે પેપરમાં આવે છે એટલે પેરેન્ટ્સને અને દરેક મા બાપને છોકરીની ને છોકરાની ચિંતા તો હોય, બધાની કોને ગમે બે, ગમે કોઈ. આ સોશિયલ મીડિયા છે કે જાહેરમાં તમે ન્યૂઝ રીડર છો, કોમેન્ટ આવે તો કેવું કેવું થાય, સારી કોમેન્ટ આવે તો બરાબર છે. આ બહુ વાસ્તવિક વાત કરું છું. હું મારા છોકરાઓને નિબંધ લખાવતી હતી ને, આઉટ ઓફ શિક્ષણની વાત કરું ને, તેમાં મારા છોકરાને નિબંધ લખાવે ને, પહેલી પાટલી પર બેઠેલો છોકરો ને છેલ્લી પાટલી પર બેઠેલો છોકરો નિબંધ એક સરખા જોઈ ના. હું છોકરાને ઉભો કરું કે કહી દીધું તું બે વાક્ય માં વિશે બોલ, આવીને તમારા નવમા ધોરણના વિદ્યાર્થીઓ બોલે મારી માં આમ છે, મારી માં આમ છે. એક છોકરો તો બોલ્યો કે મારી માં મને મારે છે ને આમ ને. એક છોકરો આવ્યો એમાં, મેં કીધું બધા અહીંયા બોલ, એમ જોયા કરે મને. એટલે મેં કીધું કંઈ તકલીફ છે જોયા કરે, મારે કહ્યું મારી 30 વર્ષની જિંદગીમાં કોઈ છોકરાને મેં માર્યો નથી, મને સખત નફરત છે છોકરાઓને મરાય જ. હું પેરેન્ટ્સને કહું કે તમારા બાળકને એક તમાચો ગાલ પર મારો છો, એના કરતાં એ જ હાથ એ તમારા બાળકના ખભા પર મૂકો, અને પછી કોઈ એક ભૂલ બાળક કરે, છોકરો કરે કે છોકરી કરે, માફ કર્યો, ખભા પર હાથ મૂકીને એને પ્રોત્સાહન આપ. એ છોકરો મારી સામે જો કરે, મેં તો બોલ ને માં વિશે માનસે મહીમ, મારા ખભા પર એને માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. મેં પહેલો જ સવાલ પૂછ્યો માં નથી, છોકરાની આંખમાં આંસુ હતા. પછી રિસેસ પડી, મારા ક્લાસના 55 છોકરામાંથી દિલીપભાઈ એક પણ વિદ્યાર્થી ક્લાસની બહાર નહીં નીકળ્યો. આ છે ને, અમે આ નાટક થકી મને આ બધું બહુ બહુ શીખવા મળે કે તમે એવા એવું વાતાવરણ એવું કરો. નિબંધ શું કામ 150 વાક્યો લખાય, નિબંધ બેઠો હું બોલતો જાઉં ને છોકરાઓ લખતા જાય કે નિબંધ માળામાંથી એક છોકરો બોલે, એ શિક્ષણ પ્રથામાં જોઈએ જ નહીં. તું બોલ કે તારી માં કેવી છે, એટલે એ છોકરો પછી મેં છોકરાને કીધું જોયું માં વગરનો છોકરો છે, હવે નિબંધ એ કેવી રીતના લખશે. સાહેબ અમે પછી જોયું તો બીજે દિવસથી એ છોકરાને કોઈ નાસ્તો કરાવે, એને હેલ્પ કરે. આજે એ છોકરો તમે માનશો, એ છોકરો સારામાં સારો બિઝનેસ કરે છે. અને હમણાં જ બે મારી બર્થડે હતી અને બહુ સરસ ઘરે આવીને એ લોકો અમને આજે
25 વર્ષ પહેલાની ઘટના ઘરે આવીને મને મળી ગયો. એટલે નાટકીય તત્વ હું તો ઉમેરવામાં માનું છું. ડ્રામેટિક આમ કઈક કેમ નાટકમાં ત્રણ પિક્ચરમાં 3 કલાકમાં ઘણું બધું બતાવી દે છે. આપણે 45 મિનિટમાં મારે ઘણું બધું બતાવવું જ પડે. એટલે અમે તો કહીએ કે સંસ્કાર એટલે પહેલે જ મેં અમે હમણાં કેમ્પ કર્યો ને ત્યારે 12 વર્ષથી માંડીને 45 વર્ષ લગીના બધા તેને કે જો એક વસ્તુ સમજી લેજો, આ નાટક એક સંસ્કાર છે. આ 5મો વેદ છે ભરત મુનિએ લખેલો. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સરે આપે. તે પરથી એક નાની વાર્તા રિયલ સ્ટોરી કહી શકાય યાદ આવે છે કે જ્યારે કોઈ વિયેતનામમાં બાળકો નાના હતા અને શિક્ષિકાએ એવું કહ્યું કે તમે બધા તમારી આજુબાજુ જે બેસે છે તમારો જે મિત્ર છે તેના વિશે સારામાં સારું લખો, તમે એના વિશે શું વિચારો છો, કોઈ પણ નેગેટિવ વાત નહીં ફક્ત પોઝિટિવ વાત. અને બધા લખે છે અને પછી નામ પ્રમાણે એકબીજાને આપવામાં આવે છે. તો બધા જ્યારે ચિઠ્ઠી ખોલે છે ને ત્યારે આમ રડમસ થઈ ગયા હોય છે કે બધા મારા વિશે આટલું સારું સારું વિચારે છે, હું તો આના વિશે આવું વિચારતો હતો, મને ખ્યાલ નહોતો. અને પછી વાતને બહુ વર્ષો થઈ જાય છે અને તે જ શિક્ષિકાનો એક સ્ટુડન્ટ એક વિયેતનામના યુદ્ધમાં માર્યો જાય છે અને ત્યાર પછી તેમના બધા ભેગા થાય છે અને ત્યાં એ શિક્ષિકા પણ આવે છે અને તેમના જે માર્યા ગયા હોય છે તેમના પત્ની આવે છે અને શિક્ષિકાને મળે છે કે મારા પતિ 4th ધોરણમાં હતા ત્યારે જ તમે એના શિક્ષિકા હતા, તો કે હા, તો કે આ એમના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી છે. આ એ સમયની ફાટેલી તૂટેલી ચિઠ્ઠી એને રાખેલી, એનું જીવન એને બદલી નાખ્યું હતું. પછી ઘણા બધા એ ટાઈમે ભેગા થઈ ગયા અને ઘણા બધા એ જે ક્લાસમેટ્સ હતા એમના પત્નીઓ કહેવા લાગ્યા કે મારા પતિએ એ ચિઠ્ઠી ફ્રેમ કરાવી છે. બીજાએ કીધું કે મારા પતિએ ડાયરીમાં સાચવીને મૂકી છે. એટલે કે એવું કહી શકાય કે તમારા જીવનમાં કોઈ શિક્ષકનો રોલ એટલો મોટો હોય છે. એ બાળકે કોઈના વિશે ક્યારેક ખરાબ પણ વિચાર્યું હશે પણ ત્યાર પછી નહીં વિચાર્યું, એને થતું હશે કે મારા વિશે બધા આટલું સારું સારું વિચારે છે, એનો પોઈન્ટ ઓફ વ્યૂ આખો બદલાઈ ગયો હશે. એટલે એક આપે જે વાત કરી શિક્ષક, એટલે શિક્ષક શિક્ષિકાઓ જીવનમાં જીવનનો માર્ગ બદલવામાં બહુ મોટો હાથ હોય છે તેમનો. તો સર આપણે આગળ વાત કરીએ કે સાહિત્ય, આપે કીધું કે આપ નાટક સાથે બહુ વર્ષોથી જોડાયેલા છો અને સાહિત્યનો ખૂબ સરસ પરિચય આપ્યો, તો આપણે સાહિત્ય અને નાટકને જોડવું હોય તો આપ તમે કઈ રીતે જોડશો? જો સાહિત્ય અને નાટક, સારા સાહિત્યને પ્રજા સુધી મૂકવી હોય ને તો સાહિત્ય એનું માધ્યમ છે. હમણાં જ મેં એક શોર્ટ ફિલ્મ કરી, ઝવેરચંદ મેઘાણીનું કેટલું મોટું નામ છે, ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારપતિ પર્ણેતર નામની એક વાર્તા, એ વાર્તા વાંચવા વર્ગ તમને નહીં મળે પણ એ વાર્તાને અમે ફિલ્મી સ્વરૂપે રજૂ કરી અને ઓછામાં ઓછા 14-15 એવોર્ડની હકદાર બની. તો એક સાહિત્ય નાટક દ્વારા કઈ રીતે લોકો સુધી પહોંચે છે તેનો એક નમૂનો છે. બીજું, મેં મારી જિંદગીનો પહેલો નાટક જે કરેલો તે નાટકમાં અભિનય જે કર્યો કપિલ દેવ શુક્લના નિર્દેશનમાં, પણ એ જે વાર્તા હતી ભરતભાઈ ચંદ્રકાંત બક્ષીની પેરાલિસિસ નવલકથા, તો પેરાલિસિસ નવલકથા પરથી લખ્યું આપણે કપિલદેવ શુક્લાએ નાટ્ય રૂપાંતર કર્યું અને એ બક્ષી સાહેબની જે વાર્તા લોકો સુધી પહોંચી લોકભોગ્ય બની. તો સાહિત્યનું માધ્યમ નાટક દ્વારા આ રીતે સારામાં સારી વાર્તા તમે લો, લોક સાહિત્ય લો, તો તેને જો તમે નાટક દ્વારા એને રજૂ કરશો તો તેની અસર 100% વધારે રહેશે. એક ઉદાહરણ આપું બેન? સરસ્વતી ચંદ્ર ગોવર્ધન ત્રિપાઠી, રાઈટ, એનું પિક્ચર બન્યું બ્લેક એન્ડ વ્હાઈટ. એ સરસ્વતી ચંદ્ર પિક્ચર હું કહું છું ઘણાને કે તમે જુઓ, આ ગોવિંદભાઈ એનું ડિરેક્શન કરે, કુમુદનો રોલ કરનાર નૂતન ખૂબ સારા અભિનેત્રી. હમણાં લતા મંગેશકરની એક મુલાકાત વાંચી કે તમે કેમ ગાવાનું છોડી દીધું, તો કે એ જમાનાની હિરોઈનોના ડ્રેસ કોસ્ચ્યુમ પહેરવેશ કેટલા સરસ. આશા પારેખ જુઓ, ભૈદા રહેમાનજી જુઓ, કે વૈજયંતી માલા, આ બધા જુઓ, ને નૂતન,
નૂતન મેડમે અભિનય કર્યો સરસ્વતી ચંદ્રમાં અદર ગુજરાત. મેં તો ભૂલ ચડી બાબુલ કા દેશ દિયા કા ઘર. વિચાર કરો કે એ કન્સેપ્ટ જે છે સરસ્વતી ચંદ્રનો, કે એક ભાવમાં મારે બે ભાવ નથી કરવા. કુમુદ પ્રમાદ ધન મૃત્યુ પામ્યા, કુમુદ વિધવા બની. કોઈ કે સરસ્વતી ચંદ્રને કહ્યું કે બીજા મેરેજ કરવા તો તને ના કહી, કુમુદે ના કહી. પછી પેલો કહ્યું કે હવે મારે સંસાર છોડી દેવો છે. ને પછી સરસ આનંદ બક્ષી સાહેબે ગીત લખ્યું, છોડ દે સારી દુનિયા કિસી કે લીએ. એ કેટલા સરસ શબ્દો, કેટલી સરસ પંક્તિ. એક તરફ ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિની ઊંચાઈ, અને એટલી જ ઊંચાઈથી જો કાવ્ય લખવું હોય તો એ આનંદ બક્ષીએ એ ઊંચાઈ પર જવું પડે. નડિયાદના હિંચકા પર જૂતા જૂતા સરસ્વતી ચંદ્રનું નિર્માણ થાય, અને એક તરફ ગુજરાતનું નડિયાદ ને બીજી તરફ મહારાષ્ટ્રનું મુંબઈ, અને ત્યાં બક્ષી સાહેબ લખે ચાંદ મિલતા નહીં સબકો સંસાર મેં હૈ દિયા હી બહોત રોશની કે લીએ. તો બહુ સરસ મેસેજ આપે છે. એટલે ગુજરાતી સાહિત્યની આ નવલ બહુ મોટી પિક્ચર બને છે. બહુ સરસ છે, તમે જોજો. હું તો દર્શકોને ઘણાને કહું છું કે તમે સારા પિક્ચર જુઓ. એટલે મીડિયા બહુ સારો મેસેજ આપી શકે છે. જે અત્યારના જે રીતે થોડોક ટ્રેન આપણો થઈ રહ્યો છે, હવે તમે જુઓ કે કોઈ માણસ 15-16 કલાક મહેનત કરતું હોય, પછી તે અમિતાભ બચ્ચન હોય કે નરેન્દ્ર મોદી હોય, તો પછી અમે 65મા વર્ષે અમને એમ થાય કે એ લોકો 16 કલાક મહેનત કરે છે, ચલો આપણે 8 કલાક તો કરીએ મહેનત. આ પ્રેરણા મળી. ખૂબ ખૂબ સરસ વાત કરી સર. એટલે જ મેં શરૂઆતમાં જ કીધું કે આપ પાસેથી પહેલા તો પ્રેરણા લેવા જેવી છે કે રિટાયરમેન્ટ જેવું કઈ નથી. જ્યાં સુધી તમને તમારું શરીર એકદમ ઘરડું ન થાય, મન તો થાકતું નથી પણ શરીર ઘરડું ના થાય ત્યાં સુધી રિટાયરમેન્ટ લેવું. કે મેં ઘણા લોકો જોયા છે કે કોઈ પણ કંપની કે બેંક છે કે ગમે ત્યાં જોબ કરતા હોય તો બસ હવે નિવૃત્તિ લઈ લેવી છે. પણ નિવૃત્તિ ઘણી વાર ન્યૂઝ માં આવતું હોય છે કે રિટાયર્ડ આર્મી ઓફિસરે સુસાઇડ કર્યું. એનું કારણ છે એકલતા. તમારી પાસે કોઈ એક્ટિવિટી નથી, તમે આટલા વર્ષો એકદમ હાઈ પોસ્ટ પર રહીને કામ કર્યું છે, અને અચાનક તમે રિટાયરમેન્ટ લો છો અને મેરેજ નથી કર્યા, તો પછી તમારી એકલતાના લીધે ઊંધું છે. નિવૃત્તિ પછી મારી એટલી બધી પ્રવૃત્તિ થઈ ગઈ છે કે ઘણી વાર મારી પત્ની મને ટકોર કરે છે કે તમે નોકરી કરતા હતા સારા હતા, કે સાંજે 6 વાગે ઘરે તો આવતા હતા, હવે તો તમારું એક શૂટિંગ પતે પછી બીજું શૂટિંગ પછી ત્રીજું શૂટિંગ. તો મારે 2014 પછી ફિલ્મી પ્રવૃત્તિ એટલી બધી વધી ગઈ છે, ને ભગવાનની દયા છે કે કામ મને મળ્યા કરે છે, ને કરતો રહું છું. અને આપ જેવા સાહિત્યકાર ને આપ જે નાટકમાં આગળ ભાગ ભજવો છો, તે અત્યારની અમારી યુવા પેઢીને તો ખાસ જરૂર છે કે તેમના પાસેથી પ્રેરણા મેળવે. તમે એક ટૂંકાળમાં જ કહું કે તમે સુરતના ગામડાની સ્કૂલોમાં જજો, ઇન્ટેરિયર ગામડામાં 9મા 10મા ભણતા છોકરાઓની સ્લીપર જોજો, અલગ અલગ કલરની પટ્ટી હશે. ઘણાને ખબર નથી અપેક્ષિત શું છે, ગાઈડ શું છે. આ આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ ભણે છે. અરે તમે એ લોકોને જો, એ લોકોને માટે કંઈક કરો. એકલતા, એકાંતને ભૂલી જાઓ. તમે બહાર નીકળો. આજે જ આટલો વરસાદ પડતો હતો, સામે સ્કૂલ છે, પેટ્રોલ પંપ બને છે, ગરીબ કપલ પતરા ફટાફટ ઢાંકી દીધા, ઘોડિયું બાંધી દીધું, વરસાદની ઝાપટ આવે છે, એટલે માણસ આડો ઉભો રહ્યો, છોકરાને ઊંઘાડે છે, પતિ પત્ની થોડી ભીંજાયેલા છે, રસોઈ કરી ખાય છે. જે એ લોકોને કોઈ નિરાશા નથી, કોઈ ફરિયાદ નથી કે શું કામ, એ જીવે છે. પછી પેલા ગાંધીજી તળાવ નદી ક્રોસ કરતા હતા, ને ખેડૂત ને એની પત્ની હતા, એનો ખેડૂત નો નાનો છોકરો કઈ મરી ગયો, તે ગાંધીજી કે તને દુઃખ થાય, તો કે ના દુઃખ છે એની વાત નહીં, ખેડૂત ની પત્ની ગયું, કઈ વાંધો નહીં ગયો, એનું આયુષ્ય હતું એટલું એ છે. એને માટે અમે કઈ દુઃખી થઈને કઈ, પછી કામ કોણ કરશે ખેતરમાં, આવતી સાલ બીજું બાળક આવશે. ગાંધીજી ને થયું કે અત્યારના જે ફિલ્મ ક્ષેત્ર છે, ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર અને નાટકની વાત કરીએ,
તો હવે એવું દેખાય છે કે ફક્ત એક જોક્સનો મેળાવડો કે રમૂજ ત્યાં સુધી અટકે પડ્યું છે. આપે જે વાત કરી કે આપ જે નાટક ભજવો છો તેમાં કોઈ સંદેશ મળતો હોય છે તે હવે અત્યારે ઓછું જોવા મળે છે, અને અમારી પેઢી જે ગુજરાતી ફિલ્મ જોતી હોય છે, ખાસ આપણે નામ નહીં લઈએ, પણ અશ્લીલ મજાક થતી હોય છે કે આપણે પરિવાર સાથે બેસીને નથી જોઈ શકતા, ઘણી વાર એવું બનતું હોય છે. તો આ હવે અત્યારના નાટકો ફક્ત જોક્સનો મેળાવડો છે ત્યાં સુધી જ અટકી પડ્યા છે કે પછી વિશેષ કંઈ ખરું? ના, એમાં એક લેખકને, મુંબઈના જ એક લેખકને મેં પ્રશ્ન પૂછેલો સાહિત્ય સંગમમાં, ત્યારે મેં કહ્યું સાહેબ કે ચાર ટૂચકાને બે ડૂચકા એટલે નાટક. પરેશ રાવલે ચિત્રલેખામાં બહુ સરસ ઇન્ટરવ્યુ આપેલું, મેં કહ્યું કે નાટકે 2-3 મહિના અમે રિહર્સલ કરીએ, બહુ લોંગ પ્રોસિજર છે એની, અને એક સરસ મેસેજ, એક સરસ વાત અમારે સમાજને આપવાની હોય છે. એટલે હવે એવા નાટકોમાં હું એટલું માનું કે પેરેન્ટ્સને જ સમજીને બાળકોને કે યુવાનોને કહેવું જોઈએ. હું એટલું માનું છું કે થોડુંક કહેવાનો સમય હવે આવી ગયો છે. તમે અમને કંઈ કહી નહીં શકો એવું જ્યારે યુવાન કહે ત્યારે મને એમ થાય કે દીકરા એવું નહીં રાખ, તારા પપ્પાને સાંભળ ને. એ કેટલા વર્ષ છે હવે? 10-20-25 વર્ષ પછી તને એની ગેરહાજરી મહેસૂસ થશે ને, જમાનો તને જે અનુભવ કરાવશે એના કરતા તારા પપ્પા તને એ કહે છે. એટલે એ હવે આપણા પર આધાર છે. ટીવી શું જોઉં શું નહીં જોઉં તે પેરેન્ટ્સ જ નક્કી કરવાનું. પછી દરેક જણ અલગ, પેલા મમ્મી પપ્પા અલગ રૂમમાં મોબાઈલ લઈને બેઠા હોય, છોકરો આગળ ટીવીની ચેનલ ફેરવતો હોય, એવું નહીં. થોડુંક સાથે બે, સંયુક્ત કુટુંબ નહીં પણ તમે સાથે બેસીને તો કંઈક કરો. એટલે એવું કરી શકાય. ને અલબત્ત અમુક પિક્ચરો સારા આવે છે, મને ગમ્યા બે એક પિક્ચરો બહુ સરસ. હમણાં નાડી દોષ, એના યશ સોની જોડે પણ મારે વાત થઈ, ટેલિફોનિક વાત થઈ, સરસ સમાજ આપે છે. પછી ચાલ જીવી લઈએ નાટક, બિલકુલ ખૂબ સરસ લાઈટ કોમેડીમાં. એટલે હવે મને એવું લાગે, હવે હેલારો સંગીતકાર આપણા સુરતના મેહુલ સુરતી, મેહુલ સુરતી, મેહુલ સુરતી એટલો ડાઉન ટુ અર્થ સંગીતકાર છે. વાગેરે ઢોલે કેટલું એટલું ગજબ એ ક્લિક થયું એ ગીત ને. એ એટલે હું કહું છું કે તમે ઓળખો ને કે ભાઈ મેહુલ સુરતી અમારા સુરતમાં રહે છે. વી પ્રાઉડ ઓફ ધર્મેશ વ્યાસ અમારા સુરતનો, પ્રતિક ગાંધી અમારા, આ આવું ગૌરવ શુક્લ પંકજ પાડે. હું તો કહું છું ઘર દીવડા, તમે હું આજ તક જુઓ કે જી ની જો, મને એમ થાય કે ઇન ચેનલ પણ જુઓ ને, ત્યાં કોઈ માહિન નાની છોકરી કઈ સારા કાર્યક્રમોનો પ્રયાસ કરે તો સાંભળો ને, એમાં શું વાંધો છે? ઘર દીવડા શું ખોટા છે એવું હું માનું છું. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર આપે. સર આપણે નાટકની આગળ વાત કરીએ કે નવલિકા, નવલકથા, લઘુ નવલકથા અને માઇક્રો ફિક્શન જે આપણે આગળ વાત કરી તેના વિશે થોડું થોડું સમજણ આપશો? જો નવલકથા એટલે લગભગ 12-13 પ્રકરણમાં સમાયેલી જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થતી વાત નવલકથા. બિલકુલ. નવલિકા એટલે કોઈ એક વ્યક્તિના જીવનનો બનેલો એક પ્રસંગ, તો તે નવલિકા સ્વરૂપમાં આવશે. અને માઇક્રોફિક્શન એટલે સ્પાર્ક, એક નાની મસ્તી ઘટના, અને નાની મસ્તી ઘટનામાંથી તમને મળી જાય મેસેજ. તો આ એના ત્રણ પ્રકારો. ઇંગ્લિશમાં સર આપણે આખા પાઠનું સમરી કર્યું, સમરાઈ એવી રીતે, એજ રીતે એક્ઝેક્ટલી એ જ રીતે થાય. તો આ અત્યારનું પણ મેં કહું તેમ કે લોકો પાસે અત્યારે વાંચવાનો સમય રહ્યો નથી આજના યુવાનો, તો આ એ લોકો ઓછું કેવું છે કે ભાઈ 75-100 વર્ડ્સમાં મળતી વાર્તા, તેનું આકર્ષણ વધારે હોય છે. પણ હું એમ કહું છું કે આપણું ગુજરાતી સાહિત્ય એટલું બધું વિશાળ છે કે તમારે લાઇબ્રેરીના મેમ્બર થવું જ જોઈએ. ને સારા સારા આપણા જેટલા પણ સાહિત્યકારો છે તો તેને તમે વાંચો, અને જે લખે છે તેના માટેનો એક વિનોદ ભટ્ટે બહુ સરસ શબ્દ આપ્યો છે કે જેમ ક્રિકેટમાં LBW થાય છે ને, તેવી જ રીતે સાહિત્યમાં પણ LBW થાવ. દેટ ઇઝ LBW એટલે લર્ન બિફોર રાઇટ. લખતા પહેલા ખૂબ બધું વાંચો. મારા ગુરુ ભગતીકુમાર શર્માએ મને આ ટીપ આપેલી કે માત્ર તમારું લખેલું તમે ન વાંચો, કે એવો આગ્રહ પણ ન રાખે કે મારી ગઝલ 100 જણા વાંચે, પણ અન્યની ગઝલો તે કેટલી વાંચે. મનેલાલ ચોકસી હતા તેમ કહેતા હતા
કે તમે 10,000 ગઝલ લખો ને અને એમાંથી તમારી જાતે ખાલી માત્ર 100 ગઝલ છૂટી પાડો ને એનો સંગ્રહ બહાર પાડો. ક્યાં 10,000 ને ક્યાં 100, તો ક્વોલિટી વર્ક તેને કહેવાય. ખૂબ સરસ વાત કરી સર આપે. અને વાંચન હોય તો આજની યુવા પેઢી છે, ઘણી બધી કોમ્પિટિશન હોય તો તર્ક વિતર્ક કરી શકે છે. અને જો તમારું વાંચન ન હોય તો કોઈ બે શબ્દ બોલે આપણને વિશે નોલેજ ન હોય, ભલે જૂઠું બોલતું હોય, પણ આપણે કઈ એને આર્ગ્યુ નથી કરી શકતા. એટલે હાલ આપે કીધું કે લાઇબ્રેરીનું આપણે ચોક્કસ થી આપણે તેનું મેમ્બર બનવું જોઈએ. અને અત્યારે તો આપણે ગુજરાતની વાત કરીએ અને ખાસ સુરત SMC ની વાત કરીએ, ઘણી લાઇબ્રેરીઓ હોય છે, નર્મદ લાઇબ્રેરી હોય છે, ત્યાં પુસ્તકો પણ હોય છે. સરસ. પહેલાં આપણે વાંચન કેળવવું પડે, વાંચનની ટેવ પાડવી પડે. બિલકુલ. અને એના માટેનું આપણે ભરતભાઈ જે મોબાઈલ જે આપણો દુશ્મન છે, તો તેને બાજુ પર મૂકીને રોજ વાંચો. રોજ કંઈક ને કંઈક સારું વાંચશો તો તમે સંસ્કારમાં તો સારા બનશો, પણ એક સારા જવાબદાર નાગરિક પણ બનશો. ખૂબ ખૂબ સરસ વાત કરી. અને સર તેના લીધે સ્વભાવમાં પણ થોડો ચેન્જ આવે, ઘણો બધો ફેર પડી જાય, કે કોઈને તરત ક્રોધ આવે, ગુસ્સો આવે, તો થોડું ધીમે 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 એમાં કંટ્રોલ થઈ શકે. કંટ્રોલ થઈ શકે. સરસ વાત કરી. સર આપણે આગળ વાત કરીએ કે નાટક થકી આપણે વાત કરી શિક્ષણમાં સહાય થતી હોય છે, કરિયરમાં બીજા બધા પ્રોફેશન હોય છે, તેમાં શું ફાયદો થતો જોવા મળે છે? ઘણો ફાયદો જોવા મળે છે. તમે 3D ફિલ્મના એક હીરો છે, મહત્વનો એન્જિનિયર છે, બરાબર છે, એણે ફિલ્મોમાં કામ કર્યું, એના છોકરાએ કઈ શેમાં બહુ પ્રોગ્રેસ કર્યો, બરાબર ને, વર્લ્ડ એટલે સારો એવો એને ખ્યાતિ મળી, ઓલિમ્પિકની તૈયારી. માધવન ફિલ્મોમાં એક્ટિંગ કરે છે, અભિનય કરે છે, બરાબર છે. એનો છોકરો ને એને એટલા સંસ્કાર પણ આપ્યા કે ભાઈ તું સવારે ઉઠીને પાઠ પૂજા તો કરે છે, તું આટલો આટલું તો કર, પેરેન્ટ્સ આ તો કેવું પડે ને, કહો. વાત રહી વાંચવાની, મને કોઈ પ્રશ્ન પૂછ્યો રિટર્ન કરો, તો જાત્રાધામ જાય છે, મેં તો જઈ આવ્યું હોય, તો કે કા, એટલે મારું ચારધામમાંથી એક ધામ કવિ નર્મદ લાઇબ્રેરી. બેન તમને નર્મદ લાઇબ્રેરીમાં પગ મૂકો ને એટલે એના ઓરા એટલા સરસ, કેટલા કેટલી 2,00,000 પુસ્તકો છે. અને તમને ખબર છે નર્મદ લાઇબ્રેરીમાં વર્ષમાં એકવાર તમે ફોર્મ ભરો અને પુસ્તકોનો ઢગલો, નવું પુસ્તક તમને એમને એમ આપે. અચ્છા. હા, આ નર્મદ લાઇબ્રેરી અને અમુક મેગેઝિનો પણ આપે. હવે ત્યાં જુવાનીઓને હું જોઉં છું, ભાઈ તમે કેરિયર પેલી GPSC ની દરેકને સરકારી નોકરી લે છે, એને માટે તૈયારી કરવા આવે છે, એ સારું છે, પણ સાથે સાથે થોડું અંદર પુસ્તકો તમારી રાહ જોઈ. તમને ખબર છે પ્રિયજન નવલકથા અઠવાડિયામાં વિનય સંતાણીએ લખેલી અંગીનતા શક્ય, અને એ જ પ્રિયજન પ્રત્યે અમે લોકો નાટક પણ કર્યું છે, જે વાત કે સાહિત્યનું નાટક સાધનો અનુભવ. એટલે એ કેટલું સરસ વર્ણન, આપણે વર્ણન કે અશ્લીલ વર્ણન નહીં હોય છે. બિલકુલ. પ્રેમિકા આવે છે ત્યારે પેલો પ્રિયતમ બોલે અનિકેતે જોયું, એની છોકરીના પ્રેમમાં પડે, અનિકેતે જોયું ચારુ નામની છોકરીના પ્રેમમાં પડે, અને પહેલી વાર એ જુએ છે, ગમે છે, અને પછી ચારુ આવે છે એના ઘર તરફ. અનિકેતે જોયું દરિયામાં, દરિયાની રેતીમાં પગલા પડતી સાંજ કમરામાં પ્રવેશ. વાહ, ક્યાં વાત છે. એટલે કહેવાનું કે પછી ધૂમકેતુનું વાક્ય કે માણસ પોતાની નજર છોડીને બીજાની નજરે દુનિયા જોવાની ટેવ પાડે ને, તો દુનિયાના અડધા દુઃખો દૂર થઈ જાય. અલી ડોસાની જે અલી ડોસાની પ્રતીક્ષા, એ પ્રતીક્ષા ક્યાંથી લાગે, એ શબરીની પ્રતીક્ષા. આ આ આ બધી વસ્તુ છે ને અમે સાહિત્ય, એટલે અમે છોકરાઓને કે તમે જો વાંચેલું જોયું, અમુક વખતે વાંચેલું બહુ જરૂરી, થોડું આંખને આરામ આપો. અત્યારે નાના નાના બાળકોને ચશ્મા આવી ગયા છે, અત્યારે એક અભિયાન શરૂ થઈ ગયું છે કે આ સોશિયલ મીડિયામાંથી કેવી રીતે બાળકો શું જોવું ને શું નહીં જોવું એ નક્કી કરનાર કોણ, શિક્ષકોને પર થોડો ભરોસો રાખો. તમારી અત્યારની સ્કૂલમાં, જે સ્કૂલમાં તમારું બાળક પણ, તમારો છોકરો જુવાનો, એને કહો કે દીકરા તું નર્મદ લાઇબ્રેરી આંટો માર, પર જોતો કરો. વિવિધ લક્ષી વાંચન નાદેરમાં પણ છે, અને આપણે SMC બહુ સરસ કાર્ય, બહુ સરસ કામ કરે છે. રેલ આવેલી 2006 માં કેટલાય પુસ્તકો થઈ ગયા, પણ ધડાધડ પાછા પુસ્તકો આવી ગયા. હવે 500 પુસ્તક મેળવી જાય છે, તો સુરતના લોકો 7 કરોડ રૂપિયાના પુસ્તકો ખરીદે છે માત્ર સુરતમાં જ બને છે. આ સુરતની પ્રજા છે.
અત્યારે મને એવું લાગે છે કે સુરતનું એજ્યુકેશન ઘણું સારું સારું છે. છોકરો હમણાં છે ને જેડબ્લ્યુમાં ફર્સ્ટ. કહેવાનો મતલબ એ કે વાંચતો જેટલો તમે વાંચશો એટલું બહુ ફેર પડશે. બાકી આની અંદર તો એક મહિનાની અંદર દરરોજના 3 કરોડ વિડીયો અપલોડ થાય છે. બેન તમે કેટલું જોશો ને કેટલું નકારશો એના કદાચ 3 કરોડ વિડીયો અપલોડ. એમાંથી એક વિડીયો 30 મિનિટ તમે હાથમાં પુસ્તક લેશો ઘણો ફેર. ખૂબ ખૂબ સરસ વાત કરી. અને પુસ્તકોથી આપણને આપણે જ્યારે દુઃખી થતા હોય છે કે આની પાસે ગાડી છે અને આવી શાંતિ છે, પણ જ્યારે આપણાથી નીચું જોવાની ટેવ પડે છે કે આ તો કેવા નાના ધોરણે છે, એકદમ સાયકલથી ચલાવે છે, ત્યારે આપણું મોટાભાગનું દુઃખ દૂર થઈ જાય છે. વાંચનથી ઘણા બધા ફેરફાર થતા હોય છે. સર દિલીપભાઈ, આપને હું એક પ્રશ્ન છેલ્લો એ પૂછવા માંગીશ કે નવોદિત લેખક છે તેને આપ શું સંદેશ આપશો? નવોદિત લેખકોને હું એ જ સંદેશ આપીશ કે જેમ આગળ મેં વાત કરી તેમ કે લખતા પહેલા ખૂબ બધું વાંચો. ડૉક્ટર મુકુલ ચોકસી એમ કહે છે કે નહાઈ ધોઈ ખાઈ પીને દોસ્ત કવિતા નથી લખાતી. નહાઈ ધોઈ ખાઈ પીને દોસ્ત કવિતા નથી લખાતી, રક્ત વહે છે ત્યારે કાગળ ધરવો પડે છે. એટલે જેટલું તમે મનમાં વલોપાત તમે અનુભવશો તો તમારામાંથી સાહિત્યના 2-4 શબ્દો નીકળી આવશે. પણ વાંચ્યા વગર આજકાલ બેન એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે બગાડ્યું છે આપણે સોશિયલ મીડિયાએ, કે જે મનમાં આવે કવિતા તે સોશિયલ મીડિયા પર મૂકી દે અને માત્ર 40-50 લાઈક મળે એટલે એ વ્યક્તિ એમ માનતો થઈ જાય કે હું હવે કવિ થઈ ગયો છું. પણ હકીકતમાં એવું હોતું નથી. લોકો લાઈક માત્ર એના ફોટાને જોઈને કરે છે, એના સાહિત્યને જોઈને નથી કરતા. અને જે સર લાઈક કરે છે તેને કઈ ખબર જ નથી પડતી. હા, એ તો કવિ નથી. એ તો એમ તો ભાઈ દિલીપ ઘાસવાળા ઓળખે, ભરતભાઈ ઓળખે, આ તો દિલીપ મારો દોસ્તાર છે, લાઈક કરો. હું એમ માનું છું કે ભરતે મારી કવિતા વાંચી છે, પણ એવું નથી હોતું. લોકો આનામાંથી બહાર આવવાની જરૂર છે કે સસ્તી પ્રસિદ્ધિથી હંમેશા નવા લેખકોને કહું છું દૂર રહો. જ્યાં સુધી તમે તમારી જાતને નીચોવીને અનુભવ નહીં કરશો કોઈ પણ કૃતિનું જ્યારે સર્જન થતું હોય ને તો હું એમ કહું કે પ્રસવ પીડા થાય છે. કે ધારો કે એક ગઝલની પંક્તિ મારા મગજમાં સ્ફૂરી છે તો ત્યાં એ ગઝલનો ગર્ભ બંધાયો છે અને જ્યાં સુધી ગઝલ પૂરી ન થાય ત્યાં સુધી અમારા કવિઓ પ્રસવ પીડા ભોગવતા હોય છે અને એ પ્રસવ પીડામાંથી બહાર આવ્યો ત્યારે એક નવી ગઝલનો જન્મ થતો હોય છે. ખૂબ સરસ વાત કરી સર આપે. ભરતભાઈ, આપ અમારા દર્શક મિત્રોને નાટક વિશે થોડી જાગૃતતા અને વાંચન વિશે થોડો એક સંદેશ આપશો? જે ખાસ મિત્રો, હરિવંશરાય બચ્ચનનું નામ તમે સાંભળ્યું છે? અમિતાભ બચ્ચનનું નામ તઘા સાહેબ અમે સાંભળ્યું છે. એમના પપ્પા સખત મહેનત કરેલી, અમિતાભ બચ્ચને એ મહેનત જોયેલી છે. અમિતાભ બચ્ચન પણ એટલી જ મહેનત કરે, રાતના 12 વાગે શૂટિંગ કરીને અમિતાભ બચ્ચન આવ્યા અને હરિવંશરાય બચ્ચન જાગતા હતા ખુરશી પર બેઠેલા. એણે જોયું આમ અમિતાભ આવે છે. અમિતાભ બચ્ચને હસતા હસતા કહ્યું, નામ કમાને કે લીએ કડી મહેનત કરવી પડી. આ શબ્દ હતા હરિવંશરાય બચ્ચનના, અને એ શબ્દ અમિતાભ બચ્ચન હરિવંશરાય બચ્ચનને કહે છે. એ રાત કેવી હશે, એ મહેનત કેવી હશે બેન. મહેનત કરે ને પરિણામ નહીં મળે એ બધું છોડો. ઇન્દિરલાલ ગાંધીનું નામ તમે નહીં સાંભળ્યું? અચ્છા, આંધળીમાંનો કાગળ મોટી વાત બરાબર છે ને. આંધળીમાંનો કાગળ, મુંબઈની મીડિયો છૂંચી પાયામાંથી હાવ છે ખોટી, લીકતી તારી માના આંધળી માના વાંચે ખોડે રહ્યું નથી કેદાન હવે આવ્યો ભીખ માંગવાનો વારો. પછી આંધળીમાંનો દેખતો દીકરો કાગળ લખે છે કે તને એવું કોણે કહ્યું કે હું અહીંયા જલસા કરું છું મુંબઈમાં. એના કવિ ઇન્દુલાલ ગાંધી લાહોરમાં કે પેશાવરમાં પાનના ગલ્લો ચલાવે છે. હે, ગરીબાઈ કેટલી કવિની, કવિ એટલે કષ્ટજીવી. એ ને રેડિયો પર
એ ગીત વાગે આંધળીમાં નો કાગળ, એને ખબર નથી ઇન્દુલાલ ગાંધી ને, માણસ ગરીબાઈમાં પાન નો ગલ્લો ચલવે ને હાવ સરી સુકાયું. તો એક મિત્ર એ કહ્યું, તને ખબર છે તારી કવિતા રેડિયો એચએમબી વાળા એચએમબી વાળા એની કવિતા ગાઈ આંધળી માનો કાગળ ને દેખતા દીકરાનો જવાબ. ઇન્દુલાલ ગાંધી એમ જોયા કરે પાન બનાવતા. પછી પેલા એચએમબી વાળાને કહું, એચએમબી વાળાએ પૈસા રોયલ્ટી આપી અને એ માણસ પછી બિલકુલ. એટલે હું કહું છું કે નિરાશ નહીં. અરે સુકામ ભાઈ નિરાશ સુકામ દુઃખ થાય શું, ઘણા કેટલાય માણસો કેટલે, તમે શ્રમિક ને જુઓ, ભર વરસાદમાં કામ કરતા ખેડૂત ને જુઓ, ભર બપોરે જે 11મા માળે થી ઝૂલા પર લટકતો બધો રંગારો, ના હમ વૈકુંઠમ વસામી, વિષ્ણુ ભગવાન કે વૈકુંઠમાં નથી રહેતો, હું આ લોકોના પરિશ્રમ, આ લોકોનો પરસેવો છે ને એ પરસેવાના ટીપામાં હું મારો વાસ, બસ પરસેવાનો ટીપો પાડો વિષ્ણુ ભગવાન તમારા ચહેરા પર. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર આપે, અને આપની સાથે વાત કરીને ખૂબ સરસ લાગ્યું. હજી તો આપણે ઘણી બધી વાતો કરવાની છે, પણ થોડો સમયના અભાવે આપણે વાતોને ટૂંકાવીએ છીએ. હજી તો આપે જે સાહિત્યકારો સાથે જે આપની મુલાકાત થઈ છે, તેમના પાસેથી જીવનમાં શું શીખવા મળ્યું છે, આપને આટલી બધી પ્રેરણા આપે વાત કરી, હજી સરની વાત બાકી છે કે પ્રેરણા કઈ રીતે મળી, આમાં કયું આપનું જે પ્રિય નાટક છે, ઘણી બધી આપણે વાતે કરીશું, તો તેના માટે અમારી સાથે જોડાતા રહો ને સર. આપ બંને મહાનુભાવોએ અમને ખૂબ ટાઈમ આપ્યો અને અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ થાળી પીરસી છે, જે લોકોને ખબર નથી તે લોકોને બહુ જાગૃત કર્યા છે જીવનમાં નાટક અને ગુજરાતી. આપણે ગુજરાતી તરીકે પ્રાઉડ છે આપણને, અને તેના વિશે ખૂબ સરસ જાણકારી મળી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, નમસ્કાર.